सबके अर्थ हो बढ़ खाली खबर पड़ से ना દરેક ભાગમાં ટ્યુમર નું ઓપરેશન એક સમાન નથી હોતું. કેટલાક સંવેદનશીલ ભાગ હોય છે જેનું ટ્યુમર આપણે ઓપરેશન કરીએ તો ઓપરેશન બાદ પણ પેશન્ટને પેરાલિસિસ થવાની કે બોલવા ચાલવાની સમજ ના પડે, યાદદાસ્ત ગુમાવી દેશે એવી શક્યતાઓ હોય છે. પણ અદ્યતન અને આધુનિક ટેકનોલોજી ના આશીર્વાદથી આપણે અત્યારે એવા ઓપરેશન કરી શકીએ છીએ જેનાથી પેશન્ટને ઓપરેશનથી રોગમુક્ત કરી શકાય છે. સાથે મગજ જેવા જટિલ અંગને ઓપરેશન કર્યા બાદ પણ પેશન્ટને કોઈપણ જાતનું પેરાલિસિસ કે ખોડખા પણ થતું નથી અને એ આ પદ્ધતિ દ્વારા સચોટ પ્રમાણે અને સાયન્ટિફિક રીતે કરવામાં આવે છે. ઓપરેશન દરમિયાન ખાસ પ્રકારનું મોનિટરિંગ કરવામાં આવે છે અને મોનિટરિંગ દરમિયાન ઓપરેશન દરમિયાન જ પેશન્ટ અને પેરાલિસિસ થવાની શક્યતા છે કે નહીં, અથવા તો એવો ભાગ મગજનો જ્યાં ટ્યુમર હોય જ્યાંથી પેરાલિસિસ થવાની કે બોલવા ચાલવાની શક્તિ ગુમાવવાની, જેને અમારી મેડિકલ ભાષામાં એફેઝિયા કહેવામાં આવે છે, એવું થવાનું રિસ્ક હોય એવા ભાગમાંથી ટ્યુમર કાઢવાનું અવગણવામાં આવે છે. અને જેથી કરીને પેશન્ટને ટ્યુમર નીકળી જાય છે તથા બચેલું જે ટ્યુમર હોય છે જે સંવેદનશીલ ભાગમાં હોય છે એનું ઓપરેશન બાદ રેડિયેશન કે કિમોથેરાપી દ્વારા પણ સારવાર આપીને મટાડી શકાય છે, જેથી કરીને પેશન્ટ પોતે આત્મનિર્ભર રહે, કોઈના પર ડિપેન્ડન્ટ ના રહે અને પોતાના પરિવારને સંભાળી શકે. અંદાજિત ખર્ચો જે સામાન્ય ઓપરેશન થાય છે એના કરતાં જે એક મોનિટરિંગ ટેકનોલોજી માટેનો અમારે વ્યવસ્થા કરવી પડે છે એનો અંદાજે 30,000 રૂપિયા ખર્ચો થાય છે. બાકી કોઈપણ મામૂલી જે બ્રેન ટ્યુમરનું ઓપરેશન થાય છે રેગ્યુલર, એનાથી આ ઓપરેશનનો કે આ સારવારનો વધુ ખર્ચ નથી. ઇન્ડિયામાં ઘણી વાર છે તો ના, ઇન્ડિયામાં બહાર બધા સેન્ટરમાં અવેલેબલ છે, જેમ કે બોમ્બે, હૈદરાબાદ, બેંગ્લોર, ઇવન અમદાવાદમાં પણ જૂજ કેસ થયા છે. પણ આપણા ગુજરાત ક્ષેત્રે આવા કેસ આંગળીના વેઢા પર ગણી શકાય એટલા જ થયેલા છે. ઓપરેશન થયા પછી કેવું લાગ્યું કે હું અહીંયા 9 તારીખે એડમિટ થયેલો, 10 તારીખે મારી સર્જરી હતી. તો 9 તારીખે મને અહીંયા બધું ઓપરેશન થિયેટરની અંદર બધું બતાવી દીધું કે મારું કેવી રીતનું સર્જરી થશે. 10 તારીખે મારી સવારે 8 વાગે સર્જરી હતી. તો મૌલિક સરની આખી ટીમ જે અમદાવાદથી આવેલી એની સાથે બધું મારી સર્જરી થવાની હતી. તો ડૉક્ટર સુનિલ સર હતા જે એનેસ્થેટિક હતા, મૌલિક સર હતા ન્યુરોસર્જન, અને અમદાવાદથી એમની ટીમ આવેલી આખી. એમને આખી ટીમ મને સમજાવી દીધું કે મારે કેવી રીતનું ઓપરેશન થવાનું છે, તે રીતે મને આખું સ્ટ્રેચર પર બતાવી દીધું પહેલાં. તો પછી મારું ઓપરેશન જે ચાલુ થયું એની અંદર મને એક સાઈડ મારું જે ભાગ ટ્યુમર હતી એ સાઈડે મને સુવડાવી દીધું. પછી એ સામે એમના ટીમ ઊભી રહીને પછી એક સાઈડ એમનું બધું ઓપરેશન જે કરવાનું તે રીતે ચાલુ કર્યું. અને એ વખતે હું પૂરો કોન્શિયસમાં જ હતો, ખાલી ઉપરમાં મેં જે લોકલ એનેસ્થેટિક જે આપવું પડે એમને આપ્યું, બાકી નોર્મલી મને કોઈ બી જાતનું કોઈ પેન નથી થયું. હું પોતે કોન્શિયસ હતો, સામે મને જે બી ક્વેશ્ચન પૂછતા તેનો હું પોતે પૂરેપૂરા આન્સર આપી શકતો હતો એકદમ આસાનીથી, જેથી મને બીજું કોઈ પેન બી નથી થયું. અને જે આસાનીથી જે 3 કલાકની અંદર જ મારું પૂરેપૂરું ઓપરેશન પૂરેપૂરું આરામથી થઈ શક્યું, જેથી કંઈ બીજું મને કોઈ પેન બી નથી થયું. જેથી ઓપરેશન કર્યા પછી હું મારા બધા જે ફેમિલી મેમ્બર્સ હતા એમને હું આસાનીથી ઓળખી બી શકતો હતો, કંઈ બીજું મને કંઈ બોડીમાં કોઈ પેન બી નહીં કે કશું જ નથી થતું, એકદમ ફિટ એન્ડ ફાઇન હતું. સોનલ ચાકો મારું ભાવિક મત.